हेलो स्टूडेंट्स, वेलकम टू आराध्य क्लासीस। आज अपने धोरण 6 में चैप्टर 11 प्रकाश परछा और परावर्तन, जेमा आपणे प्रकाश और परछा विषे आना पहला पार्ट 1 और पार्ट 2 में जोई गया। आज आपणे पार्ट 3 लईने आव्या छे, जेमा आपणे जोवानुं छे पिन होल कैमेरो। हवे जो आमां शुं छे, पिन होल कैमेरामां केवी रीते बनावानुं छे। सौथी पहला तो तमारे शुं लेवानुं, एक आवुं बॉक्स लेवानुं छे, बॉक्स बनावानुं जे अहींयाथी आखू प्लेन होय, खाणुं होय बराबर, अने अहींया सामे जे होय ने त्यां नानो होल बनाई देवानो छे। पछी बीजुं कार्डबोर्ड लेवानुं छे सेम एवुं ज, पण आनाथी केवुं सेज नानुं के आनी अंदरथी फिट बेसी रहे। त्यां सामे आ शुं करवानुं छे, चोरस कटिंग करी लेवानुं छे बराबर। सामेનું જે હશે ત્યાં આગળ ચોરસ કટિંગ કરવાનું, પછી આ મોટામાં આ જે નાનું જે છે એને આવી રીતે ફિટ કરી દેવાનું છે। તો આ બની જશે તમારો પિન હોલ કેમેરો। તો આમાંથી શું થશે, આમાં શું કેવું પ્રતિબિંબ બનશે એ જોઈએ। ચલો તો હવે પિન હોલ કેમેરો તૈયાર છે, તો હવે તમારે શું પ્રતિબિંબ જોવાનું છે। હવે સૂર્યપ્રકાશ હોય ને ત્યાં આગળ જઈને જે વાહનો અને રોડ તરફ હોય ને ત્યાં આગળ તમારે આ કાણામાંથી અહીંયાથી જોવાનો ટ્રાય કરો, આ કાણામાં બરાબર એમાંથી જોવાનું। તો શું થશે, ચાલો પિન હોલ કેમેરા વડે આપણે સૂર્યનું પ્રતિબિંબ જોઈએ। આ માટે આપણે થોડીક અલગ પ્રકારની ગોઠવણી જોઈશે। આપણે ફક્ત વચ્ચે છિદ્ર કે પિન હોલ હોય તેવી મોટી કાર્ડબોર્ડની એક શીટ જોઈશે। કાર્ડબોર્ડ શીટને સૂર્યની સામે, એટલે આ જે કાર્ડબોર્ડ શીટ છે એને સૂર્યની સામે પકડી રાખવાની બરાબર, અને તેનો પડછાયો ચોખ્ખો વિસ્તારમાં, એટલે એ પડછાયો કોઈક ચોખ્ખા વિસ્તારમાં જ્યાં પ્લેન હોય એવી જગ્યાએ મૂકવાનું પડે એવી રીતે ગોઠવવાની છે। શું તમને કાર્ડબોર્ડ શીટના પડછાયની મધ્યમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે? જ્યારે આ તમે તમારા ઘરે ટ્રાય કરજો બરાબર, જ્યારે તમારા સ્થળ પરથી ગ્રહણ દેખાવાનું હોય ત્યારે સૂર્યના આવા પિન હોલવાળા પ્રતિબિંબ જો ગ્રહણ થવાનું હોય તે પહેલાં જ સ્પષ્ટ પ્રતિબિંબ મળે તે માટે પિન હોલને ગોઠવી રાખો। ગ્રહણ શરૂ થાય એટલે પ્રતિબિંબને જુઓ, તો શું જોવા મળશે? તમે જોશો કે જેવું ગ્રહણ શરૂ થયું તરત જ સૂર્યના પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ થતું જતું દેખાશે। ક્યારે પણ સૂર્ય તરફ સીધું જોવું નહીં, આપણને ખબર છે સૂર્યના જે કિરણો સીધા આવતા હોય ત્યાં જોવાય નહીં, આંખોને નુકસાન પડે બરાબર, આંખો માટે સખત રીતે નુકસાનકારક હોઈ શકે। કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા છે, આપણે જેવો અહીંયા કૃત્રિમ બનાવીને પિનહોલ કેમેરા, એવી રીતે કુદરતી રીતે પણ પિનહોલ કેમેરા બનેલા છે। ક્યાં આગળ જોઈએ, જો જ્યારે આપણે પુષ્કળપણોવાળા વૃક્ષો નીચેથી પસાર થઈએ, જો આજુબાજુ આમ બધા પુષ્પો જ હોય બરાબર, વૃક્ષો આમ એકબીજાને આમ છવાયેલા હોય, નીચેથી આપણે જતા હોય ત્યારે નીચેથી પસાર થઈએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના ચાંદડા જોઈએ છીએ, જેમ કે આકૃતિમાં આવી રીતે ઉપર બધા વૃક્ષો છવાયેલા હોય બરાબર, અને જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાંથી સૂર્યનું પ્રતિબિંબ નીચે પડતું હોય, એટલે નીચે આપણને સૂર્યના નાના નાના ચાંદા દેખાય। આવું દેખાય છે કે નહીં? હા, આવું તમે જોયું હશે। શું દેખાય? સૂર્યના પ્રતિબિંબો, નાના નાના પ્રતિબિંબ। સૂર્ય કેવો મોટો છે, પરંતુ આ નાના નાના હોલમાંથી નાના નાના સૂર્યના પ્રતિબિંબ જોવા મળશે। હકીકતમાં તો સૂર્યનો પિન હોલ પ્રતિબિંબો છે, પણો વચ્ચેની જગ્યાએ પિન હોલ તરીકે વર્તે છે। જો પણો વચ્ચે જે જગ્યા છે કોના તરીકે વર્તે છે? પિન હોલ તરીકે। આ જગ્યાએ બધા જ પ્રકારના અનિયમિત આકાર દેખાય છે, પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે। હવે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના પ્રતિબિંબનું સ્થાન નિર્ધારિત કરો અને તેમાં ખૂબ જ મજા આવશે। ચલો, બુજાને એક વિચાર આવ્યો કે આપણે પિનહોલ કેમેરા વડે આપણા રોડ પરની વ્યક્તિઓને ઉલટા પ્રતિબિંબ જોયા, તો સૂર્યનું પ્રતિબિંબ શું, શું આપણે તેને ઉલટી કેવી રીતે જોઈ શક્યા બરાબર? પહેલીને બીજો વિચાર આવે કે જો પ્રકાશ સીધી જ રેખામાં ગતિ કરતો હોય તો જ શું આપણે આ બધા પરિણામો જેવા કે પ્રતિબિંબની રચનાને પિનહોમ પ્રતિબિંબો મળવા શક્ય છે? આપણે બધાને ખબર છે સૂર્યનો પ્રકાશ એક સીધી રેખામાં જ ગતિ કરતો હોય બરાબર। ચલો પ્રવૃત્તિ 6 જોઈએ। ચાલો પાઇપના એક ટુકડાને કે રબરની નળીનો ઉપયોગ કરીને રૂમના એક છેડે ટેબલ પર મીણબત્તી સળગાવીને મૂકો। હવે રૂમના બીજા છેડે ઊભા રહીને મીણબત્તી તરફની પાઇપની અંદરથી જુઓ। જો સૌથી પહેલાં શું કરવાનું છે, આવી સીધી પાઇપ લેવાની છે, ત્યાંથી આ મીણબત્તી જે હશે ને એ બીજા કાણામાંથી જોવાનો ટ્રાય કરવાનો,
ओके देखाशे, ओके देखाशे बराबर। हवे शुं करवानुं छे, हवे आ पाइपने छे ने आम वाळी देवानी छे। શું કરવાનું છે? પાઇપને વાળી દેજો। હવે વાળી દેશો તો તમને દેખાશે, જો અહીંયાથી આમ આવશે, પરંતુ આમ સીધી જ જશે, પરંતુ અહીંયા આવીને શું થશે? દેખાશે? તમારા આંખ સુધી નહીં પહોંચે, શું થશે? કિરણો નહીં દેખાય। જો આકૃતિ એમાં શું મીણબત્તી દેખાય છે? જ્યારે તમે મીણબત્તી તરફ જોતા હશો તો પાઇપનો થોડીક વાંકીવાળો, શું હવે મીણબત્તી દેખાય છે? ના, જ્યારે વાંકીવાળી શું નહીં દેખાય, કેમ? કેમકે સીધું પછી અહીંયા બ્લેક બ્લેક દેખાશે। આ પરથી કહી શકીએ કે સૂર્યના કિરણો હંમેશા કેવા હોય? સીધી જ રેખામાં હોય। પાઇપને તમારી જમણી કે ડાબી તરફ વાળો, શું હવે મીણબત્તી દેખાય છે? આના પરથી તમે શું તારવ્યું? કે આ બાબત પરથી એ દર્શાવે છે કે પ્રકાશ એ સીધી જ રેખામાં ગતિ કરે છે। પ્રકાશ કઈ રેખામાં ગતિ કરે છે? પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે, ખરું ને? એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે છે ત્યારે પડછાયો બને છે। કોઈ અપારદર્શક પદાર્થ આવી જાય વચ્ચે તો શું થઈ જાય? એનો પડછાયો પડી જાય છે। ચલો હવે જોઈએ અરીસા અને પરાવર્તન। આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ, બરાબર ને? બધાના ઘરમાં અરીસા તો હશે જ। તમે અરીસા તરફ જુઓ અને તમારો ચહેરો જુઓ। તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું શું છે? પરાવર્તન, એટલે કે પ્રતિબિંબ છે। તમે છો એની પાછળ, જેવી રીતે કે આ કાચ છે, અહીંયા તમે ઊભા છો અને તમારું પ્રતિબિંબ અહીંયા પણ દેખાય છે, તો શું તમે અહીંયા ઊભા છો? ના, તમે અહીંયા ઊભા નથી, પરંતુ શું દેખાય છે? તમારું પ્રતિબિંબ એની પાછળ દેખાય છે, બરાબર? અરીસાની સામે જે પદાર્થો હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છે, બરાબર ને? ઘણીવાર આપણે તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષો, ઇમારતો કે અન્ય પદાર્થના પ્રતિબિંબ જોઈએ છે। ચલો પ્રવૃત્તિ ભણ જોઈએ, સાત જોઈએ। આ પ્રવૃત્તિ રાત્રે અને અંધારાના રૂમમાં કરવી જોઈએ। તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડીને ઊભા રહેવાનું કહો, જેવી રીતે કે આમાં છે, બરાબર? આ શું છે? અરીસો લઈને ઊભી છે અંધારામાં, બરાબર? બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો। તમે અહીંયા ઊભા છો હાથમાં ટોર્ચ પકડીને, ટોર્ચનો પ્રકાશ ક્યાં પાડો છો? અરીસા ઉપર। તમારી આંગળીઓની વચ્ચે જગ્યા રહે તે રીતે કાચને ગોઠવો, જેથી તમને પ્રકાશના કિરણભુજ મળી રહે। તમારા મિત્રને પકડી રાખેલા અરીસા તરફ કિરણભુજ પડવા દો, શું તમને બીજી તરફ પ્રકાશનો પટ્ટો જોવા મળે છે? તો અહીંયાથી શું થશે? આ કિરણો અહીંયાથી અહીંયા અથડાઈને ક્યાં પડશે? અહીંયા, એટલે કે તમારો પડછાયો ક્યાં દેખાશે? અહીંયા દેખાશે, બરાબર? હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે રૂમમાં ઊભેલા તમારા બીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે, આ કાચનો, બરાબર? અહીંયાથી શું પાડ્યો આપણે? પ્રકાશ પાડ્યો, અને પ્રકાશ પરાવર્તન થઈને ક્યાં મળે છે? જ્યાં સામે બીજો જે ઊભો છે મિત્ર, એના ઉપર પ્રકાશ પડે છે। આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલે છે। અહીં એક પ્રવૃત્તિ દર્શાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ એ સીધી જ રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે। ચલો હવે પ્રવૃત્તિ આઠ જોઈએ। શું કરવાનું છે? એક મોટી થર્મોકોલની સીટ એક બાજુ પર કાંસકો લગાવો, આવી રીતે એક આ થર્મોકોલની શું લેવાની છે? સીટ, અને અહીંયા શું કરવાનું છે? કાંસકો લેવાનો છે, અહીંયા કાંસકો મૂકવાનો છે। આ શું છે? કાંસકો મૂક્યો, ઓકે? પછી શું કરવાનું છે? આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબ બીજી બાજુએ અરીસો લગાવો, જ્યાં કાંસકો છે તેની સામે અહીંયા શું લગાવવાનું છે? અરીસો લગાવવાના છે, અને તેને સૂર્યપ્રકાશમાં રાખો, અથવા કાંસકામાંથી પસાર થાય એ રીતે ટોર્ચમાંથી પ્રકાશ પાડો। તમે શું નોંધ્યું? આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબની ભાત જોવા મળી? જુઓ, એક થર્મોકોલની સીટ છે, અહીંયા કાંસકો મૂક્યો છે અને એની જ સામે અરીસો મૂક્યો છે, તો હવે શું થશે ખબર છે? અને અહીંયાથી આપણે શું મારીએ છીએ? પ્રકાશ મારીએ છીએ, એટલે અહીંયાથી જે પ્રકાશ આવ્યો એની ભાત અહીંયા જોવા મળશે, એનો પડછાયો, કાંસકાનો પડછાયો નીચે જોવા મળશે, અને આ જે અરીસામાં દેખાય છે, બરાબર,
અરીસામાં જે કાંસકો દેખાય છે એનો પડછાયો આવી રીતે કાંસકામાં આમ જોવા મળશે, બરાબર? તો આ પ્રકારની ભાત તમને જોવા મળશે, તમે ઘરે જોઈ જોજો, બરાબર? ક્યાંથી ક્યાં પરાવર્તન થાય છે, પરાવર્તન થઈને આવી એક ભાત તમને મળશે. આ તમારે ઘરે પ્રવૃત્તિ કરજો. આ પ્રવૃત્તિ આપણે પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસાની પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આપે છે. તો આ ચેપ્ટર તમારું અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.